નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ સાત પાઠનું નામ છે મહાત્માના માર્ગ પર એક તો વિદ્યાર્થી મિત્રો આપણે મહાત્માના માર્ગ પર એક પાઠ આજે ભણીશું મહાત્મા તરીકે આપણે ગાંધીજીને ઓળખીએ છીએ આપણા રાષ્ટ્રપિતા તરીકે પણ મહાત્મા ને આપણે ઓળખીએ છીએ તો મહાત્મા એટલે આપણે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા આપણે બાપુ પણ અથવા રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે પણ આપણે જેને ઓળખી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો એમણે કયા કયા માર્ગ પર એટલે આંદોલનો ચલાવ્યા છે કયા સત્યાગ્રહ કર્યા છે એના વિશે આજે આપણે ભણીશું તો આ મહાત્માના માર્ગ પર એક એના વિશે થોડો આપણે પરિચય મેળવીએ મોહનદાસ કરમચંદ ગાંધીને આપણે બાપુ રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે ઓળખીએ છીએ તેઓ ખરેખર મહાપુરુષ હતા દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની સફળ લડત કરીને તેઓ ભારત આવ્યા ભારત આવીને તેમણે ભારતનો પ્રવાસ કર્યો તેમજ લોકોની જરૂરિયાત અને ભારતની પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો ગાંધીજી ભારત આવ્યા પછી અનેક સત્યાગ્રહ અને ચળવળો દ્વારા ભારતને સ્વતંત્રતા અપાવવામાં અંગ્રેજોનો અહિંસક રીતે વિરોધ કર્યો ચંપારણ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ રોલેટ એક ખિલાફત આંદોલન અસહકાર આંદોલન સાયમન કમિશનનો વિરોધ બારડોલી સત્યાગ્રહ જેવી ચળવળો વિશે વિદ્યાર્થીઓ જાણે તેમજ ગાંધીજીના મૂલ્યો સત્યાગ્રહની શક્તિ અને ગાંધીજીના વિચારોની સમજ મેળવે એટલા માટે આ પાઠ મહાત્માના માર્ગ પર આપણને આપવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ વિશે આજે ભણીશું મહાત્મા ગાંધીજી છે એમણે ઘણા બધા ભારતને સ્વતંત્રતા અપાવવા માટે અંગ્રેજોનો વિરોધ અહિંસક રીતે લડ્યા અને આપણા ભારત દેશને ઓગણીસો ને સુડતાલીસમાં આઝાદી અપાવે છે એટલા માટે આપણે એને મહાપુરુષ તરીકે અથવા મહાત્મા તરીકે રાષ્ટ્રપિતા તરીકે પણ ઓળખી શકીએ છીએ ગાંધીજીનું પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી તો પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપીશું વિદ્યાર્થી મિત્રો અને એક એક ફકરાને વાંચીશું અને સમજીશું બાપુ રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે આપણે જેને ઓળખીએ છીએ તે મહાપુરુષ હતા આપણે બાપુ તરીકે રાષ્ટ્રપિતા તરીકે અને મહાત્મા તરીકે ઓળખીએ છીએ જેને એ મહાન પુરુષ હતા એનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી તેઓ વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા બેરિસ્ટરની પદ પદવી પ્રાપ્ત કર્યા બાદ તેઓ વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા જાય છે દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓને પરાધીન બનાવીને ગોરા લોકોએ સમૃદ્ધ દેશના માલિક બની બેઠા હતા દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓને પરાધીન બનાવી દીધા હતા પરાધીન એટલે કે ગોરા લોકો જે હતા એ ગોરા લોકો સમૃદ્ધ દેશના માલિક બનીને બેઠા હતા ગોરા અને કાળા લોકોનો ભેદભાવ કરતા હતા ભારતીયોને બહુ જ ઓછા હક ભોગવવા મળતા હતા અને ભારતીય લોકોને અન્યાય અપમાનો સામે ગાંધીજીએ પડકાર ફેંક્યા અને પડકાર ફેંકીને અન્ય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ તેમણે શોધી કાઢી કોણે મહાત્મા ગાંધીજી ગોરા અને કાળા લોકોનો જે ભેદભાવ હતો હોકો જે ઓછા મળતા હતા તે હોકોને દૂર કરવાના માટે અને પૂરતા પ્રમાણમાં ભારતીયોને હકો મળી શકે એના માટેના ત્યાં સત્યાગ્રહ કરે છે કોણ મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓને પરાધીન બનાવીને ગોરા લોકો એ સમૃદ્ધ દેશના માલિક બની બેઠા હતા ગોરાઓની સરખામણીમાં અહીં ભારતીયોને બહુ જ ઓછા હક ભોગવવા મળતા આ અન્યાય અને અપમાનો સામે ગાંધીજીએ પડકાર ફેંક્યો પડકાર કર્યો પોતાને થતા અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ તેમણે શોધી નામ આપ્યું સત્યાગ્રહ નામ શું આપ્યું વિદ્યાર્થી મિત્રો સત્યાગ્રહ આટલું જાણો એમ કરીને પાઠ્યપુસ્તકમાં પોઈન્ટ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો ગાંધીજી ડોર્બન કોર્ટ જવા ગયા ત્યાં ન્યાયાધીશે પાઘડી ઉતારવા હુકમ કર્યો ગાંધીજીએ કોર્ટ છોડી પણ પાઘડી ન ઉતારી સ્વામાન જાળવી રાખ્યું તેમનું આવર્તન ત્યાં વસતા ભારતીયને ગમ્યું આપણે પણ ગાંધીજી જેવું જીવન જીવતા શીખીએ કારણ કે આપણા હકનું હોય આપણને જે હક મળતા હોય એ પૂરા પૂરા આપણને મળવા જોઈએ કારણ કે ગાંધીજી પણ સત્યવાદી હતા અને સત્યમાં માનનાર હતા ગાંધીજી ડોર્બન કોર્ટ જોવા ગયા ત્યાં ડોર્બન કોટ જોવા ગયા ત્યારે ન્યાયાધીશે પાઘડી ઉતારવા માટે હુકમ કર્યો પરંતુ ગાંધીજીએ પોતાનું સ્વમાન જાળવી રાખ્યું કોર્ટ છોડી દીધી પરંતુ પાઘડી ઉતારી નહીં તો ત્યાં રહેતા ભારતીય લોકોને પણ આ ગાંધીજીનું વર્તન ગમ્યું તો આપણે પણ એવું જ કાર્ય કરવાનું છે ત્યાર પછી નીચેના ફકરામાં જોઈશું વિદ્યાર્થી મિત્રો દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની આગેવાની હેઠળ લડત ચાલી દક્ષિણ આફ્રિકામાં કાળા અને ગોરા લોકો વચ્ચે ભેદભાવ અન્યાય સામે ફેંક્યો આગેવાની લીધી અને લડત ચલાવી ક્યાં દક્ષિણ આફ્રિકામાં ભારતીયોએ અપાર કષ્ટ વેઠ્યા હતા ભારતીયોને ઘણા બધા દુઃખો વેઠવા પડ્યા હતા પણ ક્યાંય હિંસા નો આચરી ઘણા બધા દુઃખ વેઠ્યા સંકટો વેઠી પરંતુ ક્યાંય હિંસા આચરી નહીં અંતે સફળતા મળતા આ લડતની નોંધ લેવાય અંતે ગાંધીજીએ અહિંસાને લીધે શાંતિમય રીતે કાળા અને ગોરા લોકોનો જે ભેદભાવ હતો એ ભેદભાવ દૂર કર્યો લોકોને સ્વતંત્ર કરાવી અને લોકોને જે હક નહીં મળતા હતા એ હક પણ લોકોને અપાવ્યા અને તે લડતની નોંધ લેવાઈ ગાંધીજી ત્યાં સત્યાગ્રહ કરીને ભારત આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ગાંધીજીનો પરિચય મેળવવાનો છે આટલું જાણો પાઠ્યપુસ્તકમાં આપ્યું છે પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી ગાંધીજીનું જન્મસ્થળ પર પત્ની કસ્તુરબા રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે નિર્વાણ દિન ત્રીસ એક ઓગણીસો અડતાલીસ જન્મદિન બે દસ અઢારસો ઓગણસિત્તેર માતા પુતળીબાઈ આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર આત્મકથા સત્યના પ્રયોગો સમાધિ રાજઘાટ દિલ્હી આ આપણો ગાંધીજીનો પરિચય મેળવ્યો ગાંધીજી છે એ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવેલા ઓગણીસો ને પંદરમાં ત્યારે ગોપાલકૃષ્ણ ગોખલે જે છે એમની પાસેથી માર્ગદર્શન લીધું હતું અને એમના પાસેથી માર્ગદર્શન લઈને ત્યાર પછી ગાંધીજીએ પહેલા એક વર્ષ આખા ભારત દેશમાં પ્રવાસ કરી લોકોની જરૂરિયાતો અને પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો શા માટે કે ભારત દેશને સ્વતંત્રતા આઝાદી અપાવવાની હતી એટલા માટે આપણે અહીં જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ કોંગ નાતાલ કોંગ્રેસના સ્થાપકો અને પ્રતિનિધિઓ છે અહીં ગાંધીજીને આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ ત્રણ અને આ ત્રણ અહીં વચ્ચે ટાઈ પહેરેલા આ ગાંધીજી આપણે જોઈ શકીએ છીએ પાઠ્યપુસ્તક અઢારસો પંચાણું માં અન્ય ભારતીયોની સાથે ગાંધીજીએ રંગભેદનો વિરોધ કરવા નાતાલ કોંગ્રેસ ફેસ સ્થાપી હતી શું તમે આ ચિત્રમાં ગાંધીજીને ઓળખી શકો છો પાસણની હરળમાં મધ્યમાં ટાઈ પહેરીને દેખાઈ રહ્યા છે કે રંગભેદ હતા કાળા અને ગોરા લોકોનો જે વિરોધ હતો તે દૂર કરવાને માટે આ ભારતીયોને સાથે ગાંધીજીએ પણ વિરોધ કર્યો અને એમાં આપણે આ ચિત્રમાં ગાંધીજીને ઓળખી શકીએ છીએ અહીં ટાઈ પહેરીને ગાંધીજી વચ્ચે મધ્યમાં ઊભા રહેલા જોઈ શકીએ છે નીચેના ફોકરામાં જોઈશું વિદ્યાર્થી મિત્રો દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની સફળ લડત કરીને ઈસવીસન ઓગણીસો ને પંદરમાં છેતાલીસ વર્ષની ઉંમરે ગાંધીજી ભારત આવ્યા ત્યાં ગોરા અને કાળા લોકોનો જે ભેદભાવ હતો તે દૂર કરીને ઓગણીસો ને પંદરમાં ભારત આવે છે અને ઓગણીસો ને પંદરમાં ભારત આવ્યા ત્યારે ગાંધીજીની ઉંમર છેતાલીસ વર્ષની હતી દક્ષિણ આફ્રિકાની રંગભેદની લડતમાં સફળતા મળતા દક્ષિણ આફ્રિકામાં રંગભેદની લડતમાં સફળતા મળે છે કોને ગાંધીજીને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો તેમનો આદર કરતા હતા મુંબઈના એપોલો બંદર પર તેમનું ભવ્ય સ્વાગત થયું કે દક્ષિણ આફ્રિકામાં પણ ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો સત્યાગ્રહની અંદર સફળતા મળી એ લોકોને ખબર પડી એના માટે આદર માન સન્માન આપવા માટે ગાંધીજી ભારત આવે છે અને ભારત આવે છે ત્યારે મુંબઈના એપોલો બંદર પર તેમનું ભવ્ય સ્વાગત થયું ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી ગાંધીજીએ પહેલાં વર્ષે આખા ભારતનો પ્રવાસ કરીને લોકોની જરિયાત અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો કે ગો ગોપાલકૃષ્ણ ગોખલે જે છે એ રાજકીય ગુરુ છે અને રાજકીય ગુરુના માર્ગદર્શનથી ગાંધીજી પહેલાં વર્ષે આખા ભારત દેશમાં ફર્યા અને લોકોની જરિયાત અને પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો ભ્રમણ બાદ ગાંધીજીએ પચીસમી મે ઓગણીસો પંદરના દિવસે અમદાવાદના કચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી આખા ભારત દેશમાં ફર્યા લોકોની જરૂરિયાતો પરિસ્થિતિને સમજ્યા અને ત્યાર પછી ગાંધીજીએ પચીસમી મે ઓગણીસો પંદરના દિવસે અમદાવાદના કચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી એક વર્ષ બાદ તેઓ આ આશ્રમને સાબરમતી નદીના કિનારે આશ્રમ લઈ ગયા જે કચરબ આશ્રમ હતું તે જ આશ્રમને સાબરમતી નદીના કિનારે આશ્રમને લઈ જવામાં આવે છે ત્યાં હરિચરના બાળકોને માટે શિક્ષણની શાળાઓ ખોલવામાં આવે છે ત્યાર પછીનું પ્રથમમાં પ્રથમ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ઈસવીસન ઓગણીસો ને સત્તરમાં માં ચંપારણ સત્યાગ્રહ ઓગણીસો ને સત્તર હિમાલયની તળેટીમાં નેપાળની નજીક બિહારનો આ ચંપારણ પ્રદેશ આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો ચંપારણમાં યુરોપિયન જમીનદારો જમીનના ત્રણના સદમાં વીસ ભાગમાં ગોળીનું ફરજિયાત વાવેતર કરી ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે હિમાલયની તળેટીમાં નેપાળની નજીક બિહાર જે છે એ બિહારની અંદર ચંપારણ પ્રદેશ આંબાવાડિયા માટે પ્રખ્યાત છે અને એ આંબાવાડિયા માટે પ્રખ્યાત છે જાણીતો છે ત્યારે ચંપારણમાં યુરોપિયન જમીનદારો ચંપારણમાં યુરોપિયન જમીનદારો જે છે એ જમીનદારો જમીનમાં ખેતી કરે છે ગોળીનું વાવેતર કરે છે અને એ ગોળીનું વાવેતર કર્યા બાદ ત્રણને સદમાં વીસ ભાગમાં ગોળીનું ફરજિયાત વાવેતર કરવા માટે કરે છે અને જ્યારે ગોળીનું ફરજિયાત વાવેતર કરે છે અને ઉત્પાદન થાય છે ત્યારે તેને સસ્તી ભાવે સસ્તી કિંમતે વેચવા માટેની ફરજ પાડે છે ખેડૂતોને એટલા માટે ત્યાં વિરોધ થાય છે રાજકુમાર શુક્લેના આગ્રહથી આ પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું રાજકુમાર શુક્લેના આગ્રહથી આ પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું પણ તપાસ શરૂ કરે તે પહેલાં ત્યાંના મેજિસ્ટરે તેમને નોટિસ ફટકારી કોને ગાંધીજીને ચંપારણ જિલ્લો તત્કાલિક છોડી દેવાનું ફરમાન કર્યું કે તરતને તરત નોટિસ ફટકારી મેજિસ્ટ્રરે અને ગાંધીજીને આ ચંપારણ જિલ્લો છોડી દેવાને માટે તાત્કાલિક ફરમાન કર્યું ગાંધીજીએ આ નોટિસનો અનાદર કર્યો નોટિસનો સ્વીકાર કર્યો નહીં અનાદર કર્યો ગમે તે પરિસ્થિતિમાં ખેડૂતોને પડખે રહીશ અને ખેડૂતો જે તંતળ મહેનત કરે છે ગોળીનું વાવેતર કરવામાં અને સસ્તી કિંમતે વેચવા માટે ફરમાન કરે છે તો એ ખેડૂતોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા માટે ગાંધીજીએ આ નોટિસનો અનાદર કર્યો અને બાજુના મોતી ચંપારણના મતિહારી ગામમાં રહીને ગાંધીજીએ આ પ્રથાને સામે લડત ચલાવી ગાંધીજીએ ખેડૂતોની મુશ્કેલીઓ તૈયાર કરીને સરકારમાં રજૂઆત કરી ચંપારણના મતિહારી ગામમાં રહીને ગાંધીજીએ આ પ્રથા સામે લડત ચલાવી છેવટે સત્યાગ્રહ સફળ થયો ગાંધીજીએ આ ખેડૂતોની મુશ્કેલીઓને સરકારની સામે લઈ ગયા અને સરકારની સામે રજૂઆત કરી અને આ માગણીઓને સરકારે પણ સ્વીકારી લીધી અને એવી રીતે સત્યાગ્રહ સફળ થયો ચંપારણના આ સત્યાગ્રહ આખા ભારત દેશના લોકોનું ધ્યાન ખેંચ્યું અને ત્યાં પણ ચંપારણ સત્યાગ્રહમાં પણ ગાંધીજીને સફળતા મળે છે ત્યાર પછી બીજું સત્યાગ્રહ છે ખેડા સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ઓગણીસો સત્તર અને ઓગણીસો પાક નિષ્ફળ નાશ પામ્યો પાક નિષ્ફળ જાય તો મહેસૂલ માફ કરવી જોઈએ કે મહેસૂલ ઉઘરાવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પુષ્કળ અતિવૃષ્ટિને કારણે પાક નાશ જાય છે નાશ પામે છે છતાં પણ સરકાર મહેસૂલ ઉઘરાવે છે તો ઓગણીસો ને સત્તરમાં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ પાક નાશ પામ્યો આમ છતાં સરકારે ખેડૂતોનું મહેસૂલ માફ કરવાને બદલે જમીન મહેસૂલ ઉઘરાવાનું નક્કી કર્યું કે અતિવૃષ્ટિને કારણે પાસ પાક જે છે એ પાક તો નિષ્ફળ જાય છે નાશ પામે છે છતાં પણ સરકાર ખેડૂતો પાસે મહેસૂલ ઉઘરાવે છે મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવાનું નક્કી કર્યું ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ બ્રિટિશ સરકાર સામે સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારે અંગ્રેજોનું સરકાર હતું બ્રિટિશ સરકાર હતું કે પાક નિષ્ફળ ગયો છે છતાં પણ મહેસૂલ ઉઘરાવે છે મહેસૂલ માફ કરવાને બદલે આ મહેસૂલ ઉઘરાવે છે તો ગાંધીજીના નેતૃત્વ હેઠળ ગાંધીજીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોએ બ્રિટિશ સરકાર સામે સત્યાગ્રહ શરૂ કર્યો ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી સરકાર આપણી માગણીઓ ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાની નથી ગાંધીજીની હાકલને માન આપીને વલ્લભભાઈ પટેલે પોતાની વકીલાત છોડીને આંદોલનમાં ઝંપલાવ્યું ખબર પડી વલ્લભભાઈ પટેલને કે ખેડા જિલ્લામાં આવી આવી પરિસ્થિતિઓ થાય છે તો ગાંધીજીને હાકલને માન આપીને વલ્લભભાઈ પટેલ પણ પોતાની વકીલાત છોડીને આંદોલનમાં જોડાઈ જાય છે ગાંધીજીએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે ગાંધીજીએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે જો નબળી સ્થિતિવાળા ખેડૂતોને મહેસૂલ માફ થશે તો સારી સ્થિતિવાળા ભરી દેશે ગાંધીજીએ કમિશનરને પત્ર લખ્યો અને પત્ર લખીને જણાવ્યું કે જો સારી સ્થિતિવાળા છે એ લોકો મહેસૂલ ભરી દેશે અને નબળી સ્થિતિવાળા છે એ લોકો મહેસૂલ ભરશે નહીં અંતે કલેક્ટરે આવો જ હુકમ ઓગણીસો અઢારમાં આપતા આંદોલનને સફળ કર્યું અને ઓગણીસો અઢારમાં આ ખેડા સત્યાગ્રહ જે હતું એ ખેડા સત્યાગ્રહ આ કલેક્ટરે આ હુકમને સ્વીકારી લીધું અને આ ખેડા સત્યાગ્રહને સફળ કર્યું ખેડાની લડત પરિણામની દ્રષ્ટિએ નહીં પરંતુ સિદ્ધાંતની દ્રષ્ટિએ મહત્વની રહી કે આ ખેડ સત્યાગ્રહની લડત જે હતી એ પરિણામની દ્રષ્ટિએ નહીં પરંતુ સિદ્ધાંતની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વની રહી ખેડૂતોમાં જાગૃતિ આવી સરકાર તરફનો ડર દૂર થયો ગાંધીજીને અને દેશના વલ્લભભાઈ પટેલ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત સાથી મળ્યા કે લોકો જાગૃત થયા ખેડૂતો જાગૃત થયા અને સરકાર તરફનો જે ડર હતો ભીખ હતી તે પણ દૂર થઈ અને ગાંધીજી અને વલ્લભભાઈ જેવા નિષ્ઠાવાન સમર્પિત સાથીઓ મળ્યા ત્યાર પછી વિચારો એમ કરીને પણ છે ચંપારણ અને ખેડા સત્યાગ્રહ વચ્ચેની સામ્યતા અને તફાવતની ચર્ચા કરો તો આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ચંપારણ જે છે એ ચંપારણ સત્યાગ્રહ બિહારના ગોળીના ખેતરોમાં કામ કરતા ખેડૂતોને ન્યાય અપાવવા માટે હતો ગોળીના ફરજિયાત વાવેતર બાબતે ખેડૂતો નારાજ હતા સત્યાગ્રહ સફળ રહ્યો અંગ્રેજ ખેત માલિકોનો ત્રાસ દૂર થયો સત્યાગ્રહ આખા દેશના લોકોનું ધ્યાન ખેંચ્યું શા માટે કે ગોળીનું વાવેતર ફરજિયાત હતું જ્યારે પાક તૈયાર થાય ત્યારે એને સસ્તા ભાવે વેચવાનું હતું તો ત્યાંના ખેડૂતો તંતડ મહેનત કરતા હતા સખત મહેનત કરતા હતા અને ત્યાર પછી ગાંધીજીએ સરકારની સામે વિરોધ કર્યો અને ત્યાંના લોકોને સફળતા અપાવી જ્યારે ખેડા સત્યાગ્રહો છે એ ખેડા સત્યાગ્રહ ગુજરાતના ખેડા જિલ્લામાં ખેડૂતો પર લાદવામાં આવેલું મહેસૂલ ન ભરવા બાબતે હતો અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું હોવા છતાં ખેડૂતો પાસે જમીન મહેસૂલ મંગાવવામાં આવ્યું હતું તેથી ખેડૂતો નારાજ હતા દુઃખી હતા અને સત્યાગ્રહ સફળ રહ્યો ગરીબ ખેડૂતોને મહેસૂલમાં રાહત મળી ગાંધીજી અને વલ્લભભાઈ જેવા નિષ્ઠાવન સમર્પિત સાથીઓ મળ્યા જે સારી સ્થિતિવાળા છે તે લોકો મહેસૂર ભરશે અને નબળી સ્થિતિવાળા છે તે લોકો મહેસૂર ભરશે નહીં તો કલેક્ટરે તરત જ આ સત્યાગ્રહને સફળ કર્યું અને સ્વીકારી લીધું અંતે આખેડા સત્યાગ્રહ પણ સફળ થાય છે ત્યાર પછીનું આવે છે રોલેક્ટ એક ગાંધીજીએ આ રોલેક્ટ એક્ટને કાળો કાયદો પણ કહ્યો છે આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ઓગણીસો ને ચૌદમાં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું હતું અને આ રોલેટ એક્ટનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો આ રોલેટ એક્ટનો કાયદો ઓગણીસો ને ઓગણીસમાં ગાંધીજીએ આ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કીધો કે પોલીસો જે હતા એ પોલીસ પોલીસોને વધુને વધુ અધિકારો મળે એટલા માટે આ રોલેટ એક્ટનો કાયદો હતો કોઈપણ વ્યક્તિને ગુના વગર પકડવામાં આવતા અને એને સજા કરવામાં આવતી તો કાયદાનો વિરોધ કર્યો ગાંધીજીએ અને આ રોલેપટેકને કાળો કાયદો તરીકે પણ ગાંધીજી ઓળખાવે છે તો આપણે આ ફકરાને વાંચીશું અને સમજીશું વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો ઓગણીસો ચૌદમાં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું હતું આ સમયે બ્રિટિશ સરકારે એક્ટની જાહેરાત કરી તો વિદ્યાર્થી આ સમયે બ્રિટિશ સરકાર અંગ્રેજ સરકાર રોલેક્ટ એક્ટની જાહેરાત કરી રોલેક્ટ એક્ટ મુજબ કોઈ પણ વ્યક્તિની ધરપકડ ધરપકડ કારણ આપ્યા વિના કરી શકાય કે બ્રિટિશ સરકાર જે છે એ બ્રિટિશ સરકારે રોલેક્ટ એક્ટનો કાયદો જાહેર કર્યો પરંતુ આ રોલેક્ટ એક્ટનો કાયદો જાહેર કરતાની સાથે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વિના કે કોઈ પણ કારણ ન હોવા છતાં પણ ધરપકડ કરું ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કર્યું ખાસ અદાલતમાં કામ ચ કામ ચલાવી તેને સજા કરી શકાય એવી જગવાઈ હતી આ કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો પર અંકુશ લેવાતો હતો જ્યારે પોલીસને વધુ પડતા અધિકારો મળે એ માટે હતો લોકોએ આ કાયદાનો વિરોધ કર્યો ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો લોકોએ વિરોધ કર્યો કે અમારો કોઈ કારણ નથી છતાં પણ અમને ધરપકડ કરે છે અને અદાલતમાં કામ ચલાવીને સજા આપવામાં આવે છે તો એના માટે ગાંધીજીએ એને કાળો કાયદો તરીકે ઓળખાવ્યો છે વિરોધ કર્યો અને વિરોધ કરતાની સાથે રોલેક્ટ સત્યાગ્રહ બ્રિટિશ શાસન સામે સમગ્ર ભારતનો પહેલો સંઘર્ષ હતો લડત હતી કે રોલેક્ટ સત્યાગ્રહ બ્રિટિશ સરકાર સામે સમગ્ર ભારતનો પહેલો સંઘર્ષ હતો જો કે તે મોટા ભાગે શહેરો પૂરતો સીમિત હતો મોટા ભાગે શહેરો પૂરતો સીમિત હતો દેશમાં કાયદાના વિરોધમાં સર્ગસ્ત નીકળ્યા હડતાલનું આયોજન થયું સરકારે આ આંદોલન દબાવવા દમનકારી માર્ગ અપનાવ્યો ત્યાર પછી લોકોએ સરઘસો કાઢી હડતાલો પાડી અને ત્યાર પછી સરકારને ખબર પડી ગઈ કે હવે લોકો આપણને આ કાયદાનો અમલ કરાવવા માટે અઘરું પડશે હડતાલો પાડી સરઘસો નીકળ્યા વિરોધ કર્યો તો સરકારને પછી બ્રિટિશ સરકારને ખબર પડી ગઈ કે હવે પછી આપણે આ કાયદાને દબાવી દેવું પડશે તો દબાવવા માટે દમનકારી માર્ગ અપનાવ્યો અને આ કાળા કાયદાને દબાવી દેવામાં આવે છે ત્યાર પછીનો પોઈન્ટ આવે છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ ઓગણીસો એક હત્યાકાંડ થાય છે તેના વિશે આજે આપણે ભણીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ જલિયાવાલા બાગ જે છે એ જલિયાવાલા બાગની અંદર હત્યાકાંડ થયું હતું તેના વિશે આપણે અહીં રોલેક એક્ટના વિરોધમાં માર્ચ અને એપ્રિલ ઓગણીસો પંજાબમાં લોકોએ હડતાલ પાડી રોલેક એક્ટનો જે કાયદો હતો એ કાયદાના વિરોધમાં ત્રીસ માર્ચ છ એપ્રિલ ઓગણીસો ઓગણીસના ના રોજ પંજાબમાં લોકોએ હડતાલ પાડી અમૃતસરની પરિસ્થિતિ અંકુશ બહાર છે અમૃતસરની પરિસ્થિતિ અંકુશ બહાર છે તેમ લાગતા તેને લશ્કરને હવાલે કરવામાં આવ્યું અને આખા અમૃતસરની અંદર લશ્કર બોલાવી લેવામાં આવ્યું તેરમી એપ્રિલે વૈસાખીના દિવસે જલિયાવાલા બાગમાં શહીદોને અંજલી આપવા અને પોતાના પ્યારા નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા એક સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજે દસ હજાર લોકો એકઠા થયા હતા સભામાં શાંત અને નિઃશસ્ત્ર બેઠેલા લોકો ઉપર જનરલ ડાયરે કોઈ પણ ચેતવણી આપ્યા વિના ગોળીબારનો હુકમ આપ્યો કે આ જલિયાવાલા બાગની અંદર અમૃતસરમાં પંજાબની અંદર લોકો જે છે એ લોકો હડતાલ પાડી અમૃતસરની પરિસ્થિતિ અંકુશ બહાર હતી એમ લાગતા લશ્કરને હવાલે કરી દેવામાં આવ્યું અને તેરમી એપ્રિલે વૈશાખીના દિવસે જલિયાવાલા બાગમાં શહીદોને અંજલિ આપવાના માટે લોકો ભેગા થયા હતા અને પોતાના પ્યારા નેતાઓ સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડના વિરોધ કરવામાં એક સભાનું આયોજન કરવામાં આવતું અંદાજે આ સભાની અંદર દસ હજાર લોકો ભેગા થયા હતા કે શ્રદ્ધાંજલિ આપવા માટે અને લોકો શાંત બેઠા હતા કોઈ પણ જાતનું શસ્ત્ર પણ નહીં હતું અને ત્યાર પછી અંગ્રેજ જનરલ ડાયરે અચાનક જ હુકમ કર્યો અને અચાનક જ હુકમ કરવાની સાથે સભાની અંદર દસ હજાર જેટલા લોકો બેઠા હતા એકત્ર થયેલા હતા અને કોઈ પણ લોકોને જાણ કર્યા વગર કોઈ પણ લોકોને માર્ગદર્શન આપ્યા વગર કોઈ પણ અજાણ્યા લોકો બેઠા હતા વ્યાપકપણે જાણ કરવામાં ન આવતા લોકો તેનાથી અજાણ હતા અને તેરમી એપ્રિલે જલિયાવાલા બાગના સ્થળે સભામાં હાજર રહ્યા દસ હજાર જેટલા લોકો એકત્ર થયા હતા ડાયરના આની ખબર પડતા

ફેલાઈ ગયો આ હત્યાકાંડ પછી તરત જ સરકારે કરફ્યુનો પણ આદેશ આપ્યો માત્ર એક જ સાંકડો દ્વાર હતો દિવાલ હતી દિવાલો હતી અને પ્રવેશ દ્વારથી સૈનિકોએ ગોળીબાર શરૂ કર્યો અને ગોળીબાર શરૂ કરતાં દારૂગોળો ખલસથી અત્યાર સુધી અટક્યા નહીં અને સાંકડો દ્વાર હતો એક જ રસ્તો હતો એટલે ક્યાંયથી પણ ભાગી શકે એવી પરિસ્થિતિ હતી નહીં જનરલ ડાયરે કોઈ પણ ચેતવણી આપ્યા વિના ગોળીબારનો હુકમ આપ્યો આ જગ્યામાં જવા આવવા માટે માત્ર એક જ સાંકડું દ્વાર હતું ફરતે ઊંચી દિવાલો હતી પ્રવેશ દ્વારથી સૈનિકોએ ગોળીબાર શરૂ કર્યા એ ગોળીબાર દારૂ ગોળો ખલાસ થયો ત્યારે જ અટક્યો સરકારી આંકડા પ્રમાણે સરકારી આંકડા મુજબ ત્રણસો ને અગ્યાસી લોકો મૃત્યુ પામ્યા અને બારસો ઘાયલ થયા પરંતુ ખરેખર આ સંખ્યા વધારે હતી તેમ મને છે આ ઘટનાથી ગાંધીજીને હવે બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં લેસ માત્ર વિશ્વાસ રહ્યો નથી આટલા બધા લોકો મૃત્યુ પામ્યા ઘાયલ થયા એટલા માટે હવે પછી ગાંધીજીને આ અંગ્રેજ સરકાર પર લેસ માત્ર જરાક પણ વિશ્વાસ રહ્યો નથી એટલા માટે ગાંધીજી અસહકારનું આંદોલન શરૂ કરે છે આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો જલ્યાવાલા બાગની અંદર ચિત્રોમાં લોકો દિવાલો પર બનેલી ગોળીઓની નિશાનીઓ બતાવી રહેલા છે આ ખાડાઓ પડેલા દેખાય છે આ ગોળીઓ મારેલી છે અને ગોળીઓ મારવાને કારણે અહીં ખાડા થઈ ગયેલા દિવાલોમાં આપણે જોઈ શકીએ છે આ ઘટના આપણે અમૃતસરમાં જલિયાવાલા બાગની અંદર જોઈ શકીએ છીએ ઘણા બધા લોકોના મૃત્યુ થઈ ગયા હતા મૃત્યુના ઢગલા પણ આપણે જોઈ શકીએ છીએ પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો જલિયાવાલા બાગ હત્યાકાંડના બીજા દિવસે એક ભારતથી અને એક ઇંગ્લેન્ડથી પ્રસિદ્ધ થતા અખબારની સમાચાર નોંધ તૈયાર થઈ આ જલિયાવાલા બાગની ઘટનાને ધ્યાનમાં રાખીને એક ઇંગ્લેન્ડથી અને એક ભારતથી સમાચારપત્ર ને પત્ર તૈયાર કરવામાં આવ્યા શા માટે પત્ર તૈયાર કરવામાં આવ્યા આપણે જોઈ શકીએ તોફાનો અને લોકોના ટોળાને કાબૂમાં લેવા જનરલ ડાયરે લશ્કરની સહાયથી લીધેલા પગલા અમૃતસરમાં કર્ફ્યુ અગિયારમી એપ્રિલે સરકારે પંજાબમાં થયેલા તોફાનોને કાબૂમાં લેવા લશ્કર બોલાવી તેના હાથમાં પંજાબ સોંપ્યું હતું લશ્કરના કમાન્ડર જનરલ ડાયરે અમૃતસરમાં સભા સરઘસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો તેની વ્યાપકપણે લોકોને જાણ કરવામાં આવી હતી આમ છતાં તેરમી એપ્રિલે શહેરના જલિયાવાલા બાગમાં દસ હજાર જેટલા લોકો કાયદો હાથમાં લઈ એકત્ર થયા હતા આ લોક ટોળાને વિખરવા માટે અને તોફાનો ન થાય તે માટે ડાયોરે એકત્ર થયેલ ટોળા ઉપર ગોળીબારનો આદેશ કરી લોકોને વિખારી નાખ્યા નાસ ભાગમાં ત્રણસો નગણ્યાસી મૃત્યુ પામ્યા એક હજાર એકસો સાડત્રીસ ઘાયલ થયા હતા આ ઘટના બાદ ડાયોરે કર્ફ્યુ જાહેર કર્યું આ માટે અખબારો સમાચાર પત્ર લોકો સુધી પહોંચાડવામાં આવે જાગૃત થાય અને લોકો એના વિશે જાણે એટલા માટે આટલું જાણે એમ કરીને પણ છે વિદ્યાર્થી મિત્રો રવિન્દ્રનાથ ઠાકુર આપણે રવિન્દ્રનાથ ટાગર તરીકે પણ ઓળખી શકીએ છીએ નાઇટહુડ બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈ વ્યક્તિને અસાધારણ વ્યક્તિગત સફળતા કે લોકસેવા માટે આપવામાં આવતો એવોર્ડ કે નાઇટની અંદર આખો જે ઘટના થયેલી એ ઘટનાની માહિતી આપનાર અને એ ઘટના પર મદદને માટે પહોંચી જનાર રવિન્દ્રનાથ ઠાકુર હતા એટલા માટે એને એવોર્ડ આપવામાં આવે છે જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં કવિવર રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડનો ખિતાબ પરત કર્યો કે જલિયાવાલા બાગના હત્યાકાંડ વિશે વિરોધમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરે નાઇટ પરત કર્યો એક્ટ સત્યાગ્રહ દરમિયાન લોકોએ હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત કરવા પ્રયાસ કર્યો ગાંધીજી ઈચ્છતા હતા કે હિન્દુ અને મુસલમાન કોઈ પણ ન્યાયપૂર્ણ ઉદ્દેશ માટે એકબીજાને સમર્થન આપશે કે મદદ કરશે રોલેક એક્ટ સત્યા સત્યાગ્રહ દરમિયાન લોકોએ હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત કરવા માટે પ્રયાસ કર્યો પ્રયત્ન કર્યા પરંતુ ગાંધીજી ઈચ્છતા હતા કે હિન્દુ અને મુસલમાન કોઈ પણ ન્યાયપૂર્ણ ઉદ્દેશ માટે એકબીજાને સમર્થ આપજે એકબીજાને મદદ કરશે તો જ સત્યાગ્રહ સફળ થશે એવું ગાંધીજી વિચારે છે ત્યાર પછીનું આંદોલન આવે છે વિદ્યાર્થી મિત્રો ખિલાફત આંદોલન ખિલાફત આંદોલન ચોપડીમાં ધ્યાન આપીશું વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રનો વિજય પછી એટલે કે ઇંગ્લેન્ડનો વિજય થયો હતો પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રનો વિજય પછી વિજેતા રાષ્ટ્રએ પરાજિત તુર્કી સાથે સંધિ કરવામાં આવી કે પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રનો વિજય પછી વિજેતા રાષ્ટ્રએ પરાજિત તુર્કી સાથે સંધિ કરવામાં આવી આ સંધિની શરત તુર્કી માટે કડક અને અન્યાયી હતી તુર્કીના સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા ધાર્મિક વડા હતો સંધિ મુજબ તેનું ખલીફા પદ રદ કરવામાં આવ્યું ખલીફા ખિલાફત આંદોલન એટલા માટે કે ઇસ્લામ ધર્મના જે ધાર્મિક વડા છે એ ધાર્મિક વડાને ખલીફા પદ જે છે ધાર્મિક વડા તરીકે છે તેનું પદ રદ કરવામાં આવ્યું એટલા માટે આ વિરોધ કરવામાં આવે છે ખલીફા પદ રદ કરવામાં આવ્યું આ સંધિનો વિરોધ કરવા ભારતમાં જ આંદોલન થયું તે આંદોલન ખિલાફત આંદોલન કહેવાય છે કે ઇસ્લામ ધર્મના ખલીફા એટલે કે ધાર્મિક વડા જે છે તેને ખલીફા પદ પરથી હટાવી દેવામાં આવ્યા રદ કરી દેવામાં આવ્યો વિરોધ કરવામાં આવ્યો સંધિનો વિરોધ કરવામાં આવ્યો એટલા માટે જે આંદોલન થયું તે આંદોલન આપણે ખિલાફત આંદોલન તરીકે ઓળખી શકીએ છે ભાઈઓ મૌલાના શક્ત અલી અને મૌલાના મોહમ્મદ અલી આ ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ હતા ગાંધીજીએ તેમને સમર્થન આપતા કોંગ્રેસને આગ્રહ કર્યો કે પંજાબમાં થયેલા અત્યાચારો અને ખિલાફત બાબતે વિરોધ કરવા મળીને અભિયાન ચલાવવું તથા સ્વરાજની માંગ કરવી ગાંધીજી અને તેમના સમર્થન આપતા કોંગ્રેસનો આગ્રહ કર્યો કે આપણે કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા વગર અહિંસા રીતે પંજાબમાં થયેલા અત્યાચારો અને ખિલાફત બાબતે વિરોધ કરવામાં મળીને આપણે આ બંને બાબતોને લઈને અભિયાન ચલાવીએ અને સ્વરાજની માગણી કરીએ કે આપણું રાજ્ય આપણે મળી જાય એના માટે માગણીઓ કરીએ ત્યાર પછીનું આંદોલન અસહકારનું આંદોલન કે બ્રિટિશ સરકાર જે છે એ બ્રિટિશ સરકાર વહેલી તકે આપણા ભારતના પ્રતિનિધિઓના હાથમાં રાજ્ય આપી દે સ્વરાજની સંસ્થાઓ આપી દે એટલા માટે અસહકારની આંદોલન શરૂ કરે છે અસહકારનું આંદોલન ઓગણીસો વીસ અને ઓગણીસો ને બાવીસ સુધી ચાલ્યું હતું અસહકારનું આંદોલનનું નેતૃત્વ ગાંધીજી લે છે પરંતુ અસહકારનું આંદોલનનું નેતૃત્વ ગાંધીજીએ લીધા પરંતુ લોકો કાબૂમાં ન રહી શક્યા અને સત્યાગ્રહ સફળ થયો નથી આ અસહકારના આંદોલનને દબાવી દેવામાં આવે છે અસહકારનું આંદોલન પોતાના પ્રસિદ્ધ પુસ્તક હિંદ સ્વરાજ ગાંધીજી એમ કહેશે કે પોતાના પ્રસિદ્ધ પુસ્તક હિન્દ સ્વરાજ ઓગણીસોને નવમાં ગાંધીજીએ કહ્યું છે કે ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયના સહયોગથી જ સ્થપાયું હતું કે હિન્દ સ્વરાજનું જે પુસ્તક છે એમાં ગાંધીજીએ કહ્યું છે કે ભારતમાં જે અંગ્રેજ શાસન છે બ્રિટિશ સરકાર છે એ ભારતીયના સહયોગથી જ આવ્યું છે સ્થપાયું છે બાકી ભારતના લોકો હુકમ કર્યો હોત અને સહયોગને ખેંચી લીધું હોત તો એક દિવસની અંદર આપણા હાથમાં શાસન આવી ગયું હોત પરંતુ આપણા ભારતીયોના સહયોગથી જ આ બ્રિટિશ સરકારનું શાસન સહયોગથી જ સ્થપાયું છે એવું ગાંધીજી માને છે ભારતીયોના સહયોગથી જ સ્થપાયું હતું અને આ શાસન આ સહયોગના કારણે ચાલી રહ્યું છે જો ભારતના લોકો પોતાનો સહયોગ પરત લઈ લે તો એક વર્ષની અંદર જ બ્રિટિશ શાસન સમાપ્ત થઈ જાય અને સ્વરાજની સ્થાપના થઈ જશે કે આપણે જે સહયોગ છે એ સહયોગ એક વર્ષની અંદર લઈ લઈશું તો આપણા ભારત દેશને આ સ્વરાજ મળી જાય પરંતુ આપણે જ આપણા જ સહયોગથી આ આંદોલનને આપણે બ્રિટિશ સરકારના હાથમાં સત્તા આપી છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચેના ફકરામાં ધ્યાન આપીશું અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું જેના મુખ્ય બે પાસા હતા પહેલા પાસામાં સરકારી નોકરીઓ ધારાસભાઓ સરકારી શિક્ષણ સંસ્થાઓ ખિતાબો વિદેશી કાપડ અને મૌલાના બહે અને માળનો બહિષ્કાર કરવો જ્યારે રચનાત્મક પાસાઓમાં ખાદી અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા દારૂબંધી સ્વદેશી તથા રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવાનો હતો ગાંધીજીએ અસહકારના વિચાર પર જ્યારે આંદોલનની શરૂઆત કરી ત્યારે ગાંધીજીએ બે પાસાઓ પર આંદોલનની શરૂઆત કરી પહેલું છે કે સરકારી નોકરીઓમાં પણ વધારે પ્રમાણમાં ભારતીયોને લેવા ધારાસભાઓમાં પણ સરકારી શિક્ષણની સંસ્થાઓમાં પણ ખિતાબો વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવા અને ત્યાર પછી બીજું છે અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમમાં એકતા લાવી દારૂબંધી અને સ્વદેશી રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવાનો આદેશ લે છે ગાંધીજી સાથે વાતચીત કરતા ચક્રવર્તી રાજગોપાલાચારી વહીવૃત રાષ્ટ્રવાદી અને દક્ષિણમાં મીઠાના સત્યાગ્રહના નેતાને લોકો રાજાજીના નામથી ઓળખે છે કે અસહકારનું આંદોલન બે પાસાઓને ધ્યાનમાં રાખીને કરે છે અસહકાર આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીજીએ કેસરે હિન્દની ઉપાધિ ત્યાગીને ઓગણીસો એકવીસ બાવીસમાં આંદોલન વધુ ગતિ મળી અને આ અસહકારના આંદોલનમાં સૌપ્રથમમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓ ભાગ લે છે અને આ આંદોલનને વધુને વધુ ગતિ મળે છે તાકાત મળે છે વિદ્યાર્થીઓએ સૌપ્રથમ આ અસહકારના આંદોલનમાં ભાગ લીધો શાળાઓ અને કોલેજો છોડી દીધી વિદ્યાર્થીઓ આ અસહકારના આંદોલનમાં ભાગ લીધો તો શાળાઓ છોડી દીધી મોતીલાલ નહેરુ સી રાજગપાલ અને અશફ અલી જેવા ઘણા વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો આ જે અશરફ અલી અને વકીલોએ રાજગચારી જેવા વકીલોએ વકીલાત છોડી દીધી અને આ અસહકારના આંદોલનમાં એ લોકો જોડાય છે મોટાભાગના ચૂંટાયેલા સભ્યોએ ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી રાજીનામા આપ્યા રાજીનામા આપી દે છે કેટલાક સરકારી કર્મચારીઓ નોકરીનો ત્યાગ કર્યો લોકોએ ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટાવી ઘરે ઘરે રેટી ગુંજતો થયો સ્વદેશીનો પ્રચાર થયો કાશી વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ જામિયા મિલિયા ઇસ્લામિયા વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાઓની સ્થાપના કરી કે આ વિદ્યાર્થીઓએ અસહકારના આંદોલનમાં ભાગ લીધો હતો અને એ લોકોએ શાળા કોલેજો છોડી દીધી તો આપણા ભારત દેશમાં અને ભારત દેશમાં એ લોકોને શિક્ષણ મળી રહે એટલા માટે ગુજરાત વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ કાશી વિદ્યાપીઠ અને સ્વદેશીનો પ્રચાર થયો વિદેશી કાપડનો બહિષ્કાર કર્યો કે વિદેશથી પણ ઘણી બધી ચીજ વસ્તુઓ આપણા ભારત દેશમાં વેચાતી હતી દાખલા તરીકે ખાંડ સિગરેટ ચંપલ આવી જે વસ્તુ હતી એ વસ્તુ બહારથી આવતી હતી અને આપણા બજારમાં વેચાતી હતી એટલા માટે વિદેશી માલ વિદેશના માલનો બહિષ્કાર કરવાનો પણ અને ઘરે ઘરે રેટિયા ગુંજતા કર્યા તો આવી રીતે અસહકારનું આંદોલન ચલાવે છે કોણ ગાંધીજી મહાત્મા ગાંધી મહાત્મા ગાંધી હિંસક લડતની વિરોધમાં હતા કે આપણે ક્યારે પણ હિંસક લડત કરવાની નથી મારામારી કે કોઈને મૃત્યુ પામી જવું પડે એવી હિંસક લડત આપણે વિરોધમાં છે કે આવું આંદોલન આપણે હિંસક આંદોલન કરવાનું નથી ઓગણીસો બાવીસમાં જ્યારે ખેડૂતોના એક ટોળાએ ગરકપુર જિલ્લાના ચોરી ચોરા ઉત્તર પ્રદેશના પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરી આગ લગાડી જેમાં બાવીસ પોલીસ જીવતા સળગી ગયા મહાત્મા ગાંધીજી હિંસક આંદોલનની વિરોધમાં હતા કે આપણે કોઈની પણ હિંસા ન કરવી જોઈએ ત્યારે ગરખપુરના ગરખપુર જિલ્લાના ચોરી ચોરા ઉત્તર પ્રદેશના પોલીસ સ્ટેશન ઉપર લોકોએ હુમલો કર્યો અને લોકો બેકાબૂ રહ્યા કાબૂમાં રહ્યા નહીં અને આ પોલીસ ચોકી સળગાવી દેશે અને બાવીસ પોલીસ જીવતા સળગી જાય છે ત્યાર પછી ગાંધીજીને વિચાર આવ્યો કે ગાંધીજીના પ્રશ્નોને હું હાકલ કરું છું ગાંધીજીને માર્ગદર્શન આપું છું છતાં પણ ખેડૂતો કે લોકો મારા કાબૂમાં રહેતા નથી અને એ લોકોએ અહિંસક કૃત્યો કર્યું અને પોલીસ ચોકીને સળગાવી દીધી બાવીસ જેટલા પોલીસ જીવતા સળગી જાય છે

ખેડૂતો બેકાબૂ થયા ન હતા છતાં તેના શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસોએ ગોળીબાર ચલાવી ત્યાર પછી બેકાબૂ થયા ખેડૂતો અને ન થયા હોવા છતાં પણ તેમણે શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસનો ગોળીબાર ચલાવી આપણે જોઈ જઈએ છીએ વિદ્યાર્થી મેટ મિત્રો કેટલું બધું ગોળીબાર કરવાની સાથે લોકો મૃત્યુ પામેલા આપણે જોઈ શકીએ છીએ અસહકારનું આંદોલન સમાપ્ત કરીને ગાંધીજીએ ગ્રામીણ વિસ્તારમાં રચનાત્મક કાર્ય કરવા પર ધ્યાન આપ્યું વીસના દશકાની મધ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલા સામાજિક કાર્યના વળતર રૂપે ગાંધીવાદીઓને પોતાના પોતાનો લોકમત ફેલાવવામાં મદદ મળી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આર એસએસની સ્થાપના પણ આ સમયગાળાની મહત્વપૂર્ણ ઘટનાઓ હતી આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અસહકારનું આંદોલનને સમાપ્ત કરીને ગાંધીજી ગામડાના વિસ્તારમાં જતા રહેશે અને ત્યાં જઈને નવા નવા ઉદ્યોગો ખોલી આપે છે રેટિયા કાંતા કરે છે અને એના પર ધ્યાન આપ્યું અને વીસના દશકાની મધ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલા સામાજિક કાર્યોના વળતર રૂપે ગાંધીવાદીઓને પોતાના લોકોને લોકમોત ફેલાવવામાં મદદ મળી આવી રીતે ત્યાં એ પહોંચી જાય છે ભારતના વિભાજનને જો ભા ભારતના ભવિષ્યને જો ધ્યાનમાં લઈએ ભારતના ભવિષ્યને જો ધ્યાનમાં લઈએ આ પક્ષના વિચારમાં મોટો તફાવત રહ્યો છે તમારા શિક્ષકની મદદ લઈ આ શિક્ષ આ રાજકીય પક્ષો પોલિટિકલ પાર્ટીજના વિચાર બાબતે જાણકારી મેળવો કે આપણે પણ સારું શિક્ષણ લીધેલું હશે સારા શિક્ષિત હશે તો આપણા બાળકોને આપણે માર્ગદર્શન આપી શકીશું ત્યાર પછી આટલું જાણો જનતાના માનસ પર ગાંધીજીની તસવીર આજે આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ગાંધીજીના માનસ પર જનતાના માનસ પર ગાંધીજીની તસવીર જનતા એટલે આપણી પાર્ટી આસામમાં ગાંધી મહારાજ કી જયના નારા લગાવીને ચાના બગીચાના મજૂરોએ પોતાનું વેતન વધારા માંગ કરી કે આસામની અંદર ગાંધી મહારાજ કી જય લગાવીને ચાના બગીચામાં કામ કરતા મજૂરીએ પોતાનું વેતન વધારે માંગવાની શરૂઆત ઘણા બધા અસ્મિયો વૈષ્ણવ ગીતામાં કૃષ્ણની જગ્યાએ ગાંધીરાજનું યશગાન થવા લાગ્યું છે આજે ઘણી જગ્યાએ ધર્મમાં ગીતો ગવાતા હોય તો વહેલી સવારે કૃષ્ણના અને ગીતાના ગીતો ગવાય છે પરંતુ આજે ગીતો ધીમે ધીમે લુપ્ત છે અને ગાંધીજીના ગીતો ગવાવા લાગ્યા છે નીચેનો પણ ઘણા બધા અસ્મિયો વૈષ્ણવ ગીતામાં કૃષ્ણની જગ્યાએ ગાંધીરાજનું યશગાન થવા લાગ્યું છે ગીતો ગવાય છે ભારતના દેશી રજવાડાઓ પણ ગાંધીજીથી પ્રભાવિત થયા પંડોળના રાજા સર ભગવતસિંહજીએ પોતાના રાજ્યમાં રચનાત્મક કાર્યને વેગ આપ્યો તેમણે કન્યા કેળવણીને ઉત્તેજન આપ્યું અને કન્યા કેળવણી ફરજિયાત કર્યું ગુજરાતી ભાષાનો શબ્દોક ભગવત ગમંડળની તેમણે રચના કરી ત્યાર પછી ગાંધીજીએ આજે ગોંડળના રાજા સર ભગવતસિંહજીએ પોતાના રાજ્યમાં રચનાત્મક કાર્યો કરવાના માટે વેગ આપ્યો તાલીમ આપી કન્યા કે ઉત્તેજન આપવા માટે અને શિક્ષણનો ફેલાવો કરવા માટે ફરજિયાત પ્રમાણે આ સંસ્થાની રચના કરવામાં આવી છે ત્યાર પછી આપણા ભારતમાં આવે છે સાયમન કમિશન સાયમન કમિશનનો વિરોધ કરતો પ્રદર્શન કાર્યો કે ઇંગ્લેન્ડમાં બેઠેલી બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડમાં બેઠેલી બ્રિટિશ સરકારે સાયમનની અધ્યક્ષતામાં એક કમિશન મોકલી બ્રિટિશ સરકારે સાયમનની અધ્યક્ષતામાં આવેલા મિશન જે હતું તો વિદ્યાર્થી મિત્રો આપણો બીજો પોઈન્ટ છે સાઇમન કમિશનનો વિરોધ કરતા પ્રદર્શનકારીઓ કે સાયમન કમિશન જે છે એ સાયમન કમિશન ઓગણીસો ને સત્યાવીસમાં ઇંગ્લેન્ડમાં બેઠેલી બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડમાં બેઠેલી બ્રિટિશ સરકારે સાયમનની અધ્યક્ષતામાં એક કમિશન ભારત મોકલ્યું એટલે કે પ્રતિનિધિઓને ભારત મોકલાવ્યા આ આયોગને ભારતના રાજકીય જીવનના ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો જેટલા પણ ઇંગ્લેન્ડમાં બેઠેલી બ્રિટિશ સરકાર છે એમણે સાયમનની અધ્યક્ષતામાં એક કમિશન ભારત મોકલ્યું હતું એ કમિશન ભારતનું રાજકીય જીવનના ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો એટલા માટે ઇંગ્લેન્ડથી આપણા ભારતમાં આવે છે આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ હતો જેટલા પણ પ્રતિનિધિઓ હતા એ બધા જ ઇંગ્લેન્ડના હતા અને ભારતમાંથી એકે પણ પ્રતિનિધિ ન હતો આ નિર્ણયથી ભારતમાં ખૂબ જ અસંતોષ પેદા થયો કે ભારતનો ભવિષ્યનો નિર્ણય કરવાનો છે અને ભારતનો એકે પ્રતિનિધિ નથી તેથી ભારતમાં ખૂબ જ અસંતોષ પેદા થયો હતો બધા જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો બધા જ રાજકીય સંગઠનોએ પ્રતિનિધિઓએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો જ્યારે કમિશનના સભ્યો ભારત પહોંચ્યા ત્યારે વિરોધ પ્રદર્શનથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું કે જ્યારે ઇંગ્લેન્ડથી જે કમિશન આવેલું એ કમિશન ભારત પહોંચ્યા ત્યારે વિરોધ પ્રદર્શનથી તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો કે વિરોધ પ્રદર્શનથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું પ્રદર્શન કાર્યો નો નારો હતો સાયમન ગો બ્લેક કે અમને સાયમન કમિશ્નર જઈતું નથી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બારડોલી સત્યાગ્રહ ઓગણીસો અઠ્યાવીસ માં અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરામાં બાવીસ ટકા વધારો કરી દીધો હતો કે બારડોલી સત્યાગ્રહ પરથી સરદાર વલ્લભભાઈનું નામ પડેલું છે અને સરદારનું બિરુદ મળેલું છે સરદાર વલ્લભભાઈ પટેલને તો અંગ્રેજ સરકારે અંગ્રેજોનું શાસન હતું વિદ્યાર્થી મિત્રો આપણા ભારત દેશમાં અને એ લોકો કર ઉઘરાવતા હતા મહેસૂલ ઉઘરાવતા હતા ખેડૂતો પાસે જો મહેસૂલ ન આપે તો ખેડૂતોએ સરકારને રજૂઆત કરી પરંતુ સરકાર પર કંઈ અસર નથી તો એવી જ રીતે આ અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરામાં બાવીસ ટકા વધારો કરી દીધો હતો કેટલા ટકા બાવીસ ટકા ખેડૂતોએ સરકારને રજૂઆત કરી પણ સરકાર પર કંઈ જ અસર થઈ છેવટે ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનો નિર્ણય કર્યો કે અમારો પ્રશ્ન સરકાર સાંભળતી નથી તો અમારે શું કરવું જોઈએ તો સર જે ખેડૂતો હતા એ ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનો નિર્ણય કર્યો વલ્લભભાઈએ આ આંદોલનની આગેવાની સ્વીકારી બારડોલી સત્યાગ્રહની આગેવાની ખેડૂતોની પડખે રહીને લડત આપનાર એવા વલ્લભભાઈ પટેલે આ આગેવાની સ્વીકારી લીધી અને આ આંદોલન શરૂ થયું રવિશંકર મહારાજ અને જગતરામ દવે જેવા કાર્યકર્તાઓની મદદ મળી રવિશંકર મહારાજ અને જગતરામ દવે જેવા કાર્યકર્તાઓને મદદ મળી ખેડૂતો નિર્ભય બની કાયદાઓનો ભંગ કરવા લાગ્યા ખેડૂતો પોતે નિર્ભય બન્યા અને કાયદાઓનો ભંગ કરવા લાગ્યા વલ્લભભાઈના જસદાર ભાષણોથી ખેડૂતોમાં હિંમત આવી અંતે અંગ્રેજ સરકારે વલ્લભભાઈને પુનઃ બોલાવ્યા ત્યાર પછી વલ્લભભાઈએ જબરજસ્ત ભાષણ આપ્યું અને ભાષણ આપતાની સાથે ખેડૂતોમાં હિંમત આવી અને અંતે અંગ્રેજ સરકારે વલ્લભભાઈને પુના બોલાવ્યા અને ખેડૂતો પ્રતિનિધિઓની હાજરીમાં જ ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું આ સફળ સત્યાગ્રહથી વલ્લભભાઈને સરદારનું બિરુદ મળે છે સરદાર તરીકે કહેવાય છે કે ખેડૂતોને હિંમત જગાડી અને ખેડૂતોને કીધું કે સરકાર આપણી માગણીઓ ન સ્વીકારે તો આપણે મહેસૂલ કરવેરા ભરવાના નથી અને ખેડૂતોને પડખે રહીને ખેડૂતોના પ્રતિનિધિઓની હાજરીમાં જ ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું અને આવી રીતે આ સત્યાગ્રહમાં સફળતા મળે છે ત્યારથી આપણે વલ્લભભાઈને સરદાર તરીકે ઓળખીએ છીએ સરદાર પટેલે ઓગણીસો પિસ્તાલીસ સુડતાલીસના સમયે આઝાદી માટેના વાર્તાલાપમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી ઓગણીસો અઢાર પછી સ્વતંત્રતા આંદોલનમાં પ્રથમ હરણમાં રહેનારા પટેલ ઓગણીસો એકત્રીસ માં કોંગ્રેસના અધ્યક્ષ પણ હતા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આટલું જાણો એમ કરીને પોઈન્ટ છે તમારી પાઠ્યપુસ્તકમાં આપણા શબ્દની શક્તિ એટલે કે સત્યાગ્રહ શબ્દ કયો શબ્દ સત્યાગ્રહ શબ્દની શક્તિ સત્ય માટેનો આગ્રહ એટલે સત્યાગ્રહ સત્ય માટેનો આગ્રહ એટલે સત્યાગ્રહ બ્રિટિશ સત્તાને એનો એવો અનુભવ થયો કે વીસમી સદીથી સત્યાગ્રહ શબ્દોને અંગ્રેજી ભાષામાં સમાવી લેવાયો અંગ્રેજી ભાષાને આ શબ્દનો અર્થ સમજાવવો નથી પડતો સત્તાના દુરુપયોગની સામે આ એક નૈતિક આંદોલન છે વિદેશમાં માર્ટિન લ્યુથર કિંગ અને નેશનલ મંડેલા પર આ પદ્ધતિની ખાસ અસર પડી આજે વિશ્વના પણ ભાગમાં આ પ્રકારના આંદોલનો માટે સત્યાગ્રહ શબ્દ વાપરી શકાય છે આપણો આ શબ્દ આજે આંતરરાષ્ટ્રીય બની ચૂક્યો છે કોઈ પણ દેશની અંદર આજે આંદોલન કરતા હોય ભેદભાવ કરતા હોય તો સત્યાગ્રહ શબ્દ આજે કોઈને એનો અર્થ સમજાવવો પડતો નથી અને આ સત્યાગ્રહ શબ્દને અંગ્રેજી ભાષામાં પણ સમાવી લેવાયો આજે કોઈપણ જાતને વિશ્વની અંદર કોઈપણ ભાગમાં આ પ્રકારના આંદોલનો માટે સત્યાગ્રહ શબ્દ વાપરી શકાય છે અને આ સત્યાગ્રહ શબ્દ આજે આંતરરાષ્ટ્રીય શબ્દ બની ચૂક્યો છે ત્યાર પછી અંગ્રેજોના હાથમાંથી અંગ્રેજોના હાથમાંથી ભારત દેશને છોડાવવા માટે બ્રિટિશ સરકાર હતું એ બ્રિટિશ સરકાર વધુને વધુ ભારતને હેરાન પરેશાન કરવા લાગ્યું તેથી ફટાફટ પછી અહેવાલ તૈયાર કરવામાં આવ્યો બંધ ભારતનું બંધારણ અહેવાલના સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યું સૌપ્રથમમાં સૌપ્રથમ નહેરુ અહેવાલ ઓગણીસો અઠ્યાવીસમાં મોતીલાલ નહેરુ છે એ અને જવાહરલાલ નહેરુ એ લોકોએ બંધારણનો મુસદ્દો તૈયાર કરવાના માટેની કામગીરીઓની શરૂઆત કરે છે નેહરુ અહેવાલ ઓગણીસો ભારતના બધા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બનેલી એક સર્વપક્ષીય પરિષદ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસમાં દિલ્હી ખાતે મળી તેણે ભારતનું બંધારણ ઘડવા મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે એક સમિતિ નિમી કે ભારતના બધા જ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ એક સર્વપક્ષીય પરિષદ ફેબ્રુઆરીમાં ઓગણીસોને અઠ્યાવીસમાં દિલ્હી ખાતે મળી અને આ પ્રતિનિધિઓએ નક્કી કર્યું કે ભારતનું બંધારણ ઘડવા માટે મોતીલાલ નહેરુને અધ્યક્ષ રાખવામાં આવે છે અને મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે એક સમિતિ નીમવામાં આવે છે બધા જ પક્ષોને અનુકૂળ આવે તેવા બંધાર મુસદ્દો તૈયાર કર્યો કે બધા જ પક્ષોને હિન્દુ મુસ્લિમ બધા જ પક્ષોને અનુકૂળ આવે એવો બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો જે નહેરુ અહેવાલ તરીકે જાણીતો છે જે અહેવાલ તૈયાર કર્યો છે તે અહેવાલ નહેરુ અહેવાલ તરીકે જાણીતો છે પરંતુ મુસ્લિમ લીગની અસમિતિને કારણે સરકારે તેનો અસ્વીકાર કર્યો જે કંઈ બંધારણ તૈયાર કર્યું હતું બંધારણ ઘડાયું હતું અહેવાલના સ્વરૂપમાં તૈયાર કર્યો હતો મુસદ્દ એનો મુસ્લિમ લિંગે અસ્વીકાર કર્યો અસમતિને કારણે અસ્વીકારને કારણે એ મુસ્દ જે અહેવાલ હતો તે અસ્વીકાર થાય છે ત્યાર પછીનો પોઈન્ટ આવે છે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ ઓગણીસો ને ઓગણત્રીસમાં જે અહેવાલના સ્વરૂપમાં લખાયેલું હતું એ અહેવાલના સ્વરૂપમાં લખાયેલો મુસ્સદ્દો અહેવાલ એ રાવી નદીના તટ પર જઈને અધિવેશનને પૂર્ણ સ્વરાજ અંગેનો ઠરાવ પસાર કરવાનો હતો તો એના અધ્યક્ષ તરીકે મોતીલાલ નહેરુ જે છે એને નહેરુ રિપોર્ટર અનુસાર સંસ્થાનિક સ્વરાજ્યને મુદ્દે ઊભા થયેલા વિવાદને ઉકેલવા માટે સરકારને અપાયેલ મુદત પૂરી થતી હોવાથી કોંગ્રેસે લાહોર મુકામે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં જવાહરલાલ નહેરુના અધ્યક્ષતામાં અધિવેશનમાં બોલાવ્યું સરકારનો કોઈપણ પ્રતિસાદ ન મળતા રાવી નદીના તટે મળેલ આ અધિવેશન પૂર્ણ સ્વરાજ અંગેનો ઠરાવ પસાર કર્યો ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના રોજ આ સંદર્ભે કોંગ્રેસ સ્વતંત્રતાના સ્લોગાન લીધા આ બનાવની યાદમાં સ્વતંત્ર ભારતના બંધારણને પણ એ જ તારીખ અમલમાં મૂકવામાં આવી કે જે અહેવાલના સ્વરૂપમાં રિપોર્ટના સ્વરૂપમાં જે તૈયાર થયેલો મુસદ્દો એ સ્વરાજના મુદ્દાને ઊભા થયેલા વિવાદને ઉકેલવા માટે સરકારને અપાયેલી મુદત પૂરી થઈ પરંતુ કોઈપણ ઉકેલ ન આવતા આ જે તૈયાર થયેલું એ લાહ કોંગ્રેસે લાહોર મુકામે જવાહરલાલ નહેરુના અધ્યક્ષતામાં અધિવેશન બોલાવ્યું અને એ અધિવેશનમાં સરકારનો કોઈ પ્રતિસાદ ન મળતા કોઈ ફેરફાર ન થતાં રાવી નદીના કિનારે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરી દેવામાં આવે છે એને યાદમાં છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના રોજના સંદર્ભે કોંગ્રેસે સ્વતંત્રના સોગાંધ લીધા આ બનાવને યાદમાં સ્વતંત્ર ભારતના બંદરને એ જ તારીખ અમલમાં મૂકવામાં આવ્યું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મહાત્મા ગાંધીજી ઓગણીસો બેતાલીસમાં ઓગણીસો ને ચોવીસમાં બેલગામ કોંગ્રેસ અધિવેશનમાં એક વખત પ્રમુખ બન્યા હતા મહાત્મા ગાંધીજી બેલગામમાં કોંગ્રેસ અધિવેશનના એક વખત પ્રમુખ પણ બન્યા હતા તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ આપણો અહીં પૂરો થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એક એક પ્રશ્નોને જોઈ લઈશું સદ્યાના પ્રશ્નોની ચર્ચા કરી લઈશું પહેલો જ પ્રશ્ન છે મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં શા માટે સત્યાગ્રહ કર્યો તો આ પ્રશ્નોનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી ગાંધીજી વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા ગોરા લોકોની સરખામણીમાં અહીં ભારતીયોને બહુ જ ઓછા હક ભોગવવા મળતા આ અન્યાય અને અપમાનો સામે ગાંધીજીએ પડકાર ફેંક્યો દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીયોને થતા અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવા માટે મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ કર્યા ત્યાર પછી પ્રશ્ન બે સત્યાગ્રહના મહત્વના પાસાઓ કયા કયા છે તો સત્યાગ્રહના મહત્વના પાસામાં એક સત્યાગ્રહ અધર્મ અસત્ય અને અહિંસાનો વિરોધ કરવાની અનોખી પદ્ધતિ છે પોઈન્ટ બે સત્યાગ્રહ સહનશીલતા વધારે છે પોઈન્ટ ત્રણ સત્યાગ્રહથી વેર વધતું નથી પ્રેમ વધે છે પોઈન્ટ ચાર સત્યાગ્રહ વ્યક્તિને પ્રાયચિત કરતા શીખવે છે પોઈન્ટ પાંચ સત્યાગ્રહની નીતિ ધર્મ અને પ્રેમની નીતિ છે પોઈન્ટ છ સત્યાગ્રહ આત્મસમર્પણની ભાવના જગાડે છે પોઈન્ટ સાત સત્યાગ્રહથી સેવાની અને સ્વદેશીની ભાવના જાગૃત થાય છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ રોલેટ એક્ટને ગાંધીજીએ શા માટે કાળો કોઈ કાયદો કહ્યો પ્રશ્નનો પ્રશ્ન ત્રણનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે સરકારે હિન્દની શાંતિ અને સલામતી જાળવવા માટે હિન્દ સંરક્ષણ ધારો પસાર કર્યો આ કાયદાની જરૂર છે કેમ કે તે માટે વિચારણા કરવા સા વિચારણા કરવા રોલેટના પ્રમુખ પણ નીચે એક સમિતિની રચના કરવામાં આવી હતી આ સમિતિએ હિન્દ સંરક્ષણ ધારાની જગ્યાએ તેના જેવા કાયદાની ભાષણ કરી આથી અવ્યવસ્થા અને ક્રાંતિકારી ગુનાઓને લગ્ન કાયદો ઈસવીસન ઓગણીસો ઓગણીસમાં ઘડાયો તે રોલેટના નામ પરથી રોલેટ એક્ટ તરીકે જાણીતો બન્યો આ કાયદા અનુસાર સરકાર સામેના કાવતરા માટે કોઈ પણ વ્યક્તિની ભૂલ વગર ધરપકડ કરી તેના પર ખાસ અદાલત દ્વારા ખાનગીમાં કામ ચલાવી સજા કરી શકાતી હતી આ કાયદા પ્રમાણે ખરેખર ગુનો ન કર્યો હોય છતાં પણ સરકારના અમુક વ્યક્તિ સરકાર સામે ગુનો કરે તેવી સંભાવના લાગે તો પણ તેની ધરપકડ કરી શકતી હતી આ કાયદો ખરેખર હિન્દના સંરક્ષણ હેતુને બદલે રાષ્ટ્રીય ચળવળને દાબી દેવા માટે આ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો કહ્યો ત્યાર પછી પ્રશ્ન ભારતમાં ખિલાફત આંદોલન શા માટે શરૂ થયું પ્રથમ વિશ્વયુદ્ધના અંતે બ્રિટને પરાજિત તુર્કીના ભાગલા પાડ્યા તુર્કીના સુલતાન મુસ્લિમોના ધાર્મિક વડા ખલીફા ગણાતા હતા તેને પદભ્રષ્ટ કરવાની પરવાનગી થઈ સંધિ મુજબ તેનું ખલીફા પદ રદ કરવામાં આવ્યું આથી ભારતના મુસલમાનોએ ખલીફાનું પદ બચાવવા માટે ખિલાફત આંદોલન શરૂ કર્યું હતું ત્યાર પછી પ્રશ્ન પાંચ ગાંધીજીએ અસહકારનું આંદોલન શા માટે પાછું ખેંચી લીધું ઉત્તર પ્રદેશના ચોરી ચોરા નામના ગામે પોલીસે લોકોના સરઘસ ઉપર લાઠીચાર્જ કર્યા આથી ઉશ્કરાયેલા લોકોએ ચોરી ચોરા પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરી આગ લગાવી જેમાં બાવીસ પોલીસ જીવતા સળગી ગયા ગાંધીજીને આ સમાચાર મળ્યા તેમનો અંતર આત્મા કકડી ઉઠ્યો તેમને લાગ્યું કે લોકો અસહકાર અને સત્યાગ્રહનું તત્વજ્ઞાન બરાબર સમજી શક્યા નથી તેથી તેમણે અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું તો વિદ્યાર્થી મિત્રો આ ટૂંકનો ખેડત સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અને અસહકારની સત્યાગ્રહ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે તો હવે પછી આપણે જોડકા જોઈ લઈશું ચંપારણ તો બિહાર નાતાલ એની સામે જવાબ આવશે દક્ષિણ આફ્રિકા અમૃતસર એની સામે જવાબ આવશે પંજાબ ચોરી ચોરા એની સામે જવાબ આવશે ઉત્તર પ્રદેશ લાહોર એની સામે જવાબ આવશે પાકિસ્તાન તો વિદ્યાર્થી મિત્રો આ સાતમો પાઠ આપણો પૂરો થાય છે અસ્તુ ધન્યવાદ